વૃક્ષારોપણ કરવામાં આવ્યું તો આ કાર્ય થકી ભુજની અને સંસ્થાને પણ ખૂબ જ સરસ પ્રેરણા મળી રહેશે. વર્તમાને કોરોના મહામારીમાં ઓક્સિજનના અભાવને કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા અને ઓક્સિજનનો અભાવ ત્યારે વર્તાયો કે આપણે સૌ લોકો વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છીએ તો વૃક્ષો વાવવા પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છીએ. ત્યારે કોરોનાની બીજી લહેરમાં જ્યારે ઓક્સિજનના અભાવને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા ત્યારે આપણને સમજાયું કે વૃક્ષો એ આપણા માટે કેટલા અગત્યના છે. વૃક્ષો એ આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે, કારણ કે વૃક્ષો થકી જ આપણને ભારે માત્રામાં ઓક્સિજનનો જથ્થો મળી રહે છે. ત્યારે વૃક્ષો વાવવા તરફ હવે ભુજની જનતા તેમજ અધિકારીઓ પ્રેરાયા છે. ત્યારે આજરોજ ભુજની દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા ભુજના સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. ત્યારે દાવતે ઇસ્લામી સંસ્થાના આ કાર્ય થકી ભુજ શહેરની અન્ય સંસ્થાઓને પણ વૃક્ષારોપણ કરવા માટે પ્રેરણા મળી રહેશે અને દરેકે દરેક સંસ્થાઓ આવી ઉમદા કામગીરીમાં જોડાય તેવી સાંસદ શ્રી દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. આવો આ અંગે વધારે સાંભળીએ કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા તથા દાવતે ઇસ્લામી સંસ્થાના કાર્યકર્તાના શબ્દોમાં. આ પરિવાર દ્વારા ભુજ મધ્ય વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને એમના જે આ સાર્વજનિક પ્લોટ છે એમાં મોટા પ્રમાણની અંદર વૃક્ષારોપણ કરવામાં આવશે. દાવતે ઇસ્લામી દ્વારા આખા દેશની અંદર પણ લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે, જે અંતર્ગત એક છોડ વાવવું અને ઝાડ બનાવવું એવો એક સૂત્ર સાથેનો આ સંકલ્પ અન્ય લોકોને પણ પ્રેરણા આપશે. હું સૌને ઘણા ઘણા અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. મારું નામ રબ્બાની જજ છે. દાવતે ઇસ્લામી વેલફેર પ્રત્યે મારી કચ્છ લેવલની જવાબદારી છે. મારી આજે દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા ધારાનગર ભુજ ખાતે આપણે વૃક્ષારોપણનું આયોજન કરાયું છે. દાવતે ઇસ્લામી સંસ્થાનો સંકલ્પ છે કે સમસ્ત ભારતમાં આપણે 1 કરોડ અને 20 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું છે. મોટું સંકલ્પ લીધું છે અને કામ પણ મોટું છે, તો આપણી બધા સાથે મળીને કામ કરશું તો આનો ફાયદો આપણે સમસ્ત માનવજાતને મળશે. ઓક્સિજનની જે જરૂરત છે, હમણાં કોરોના કાળમાં આપણે જોયું કે જ્યારે ઓક્સિજનની અછત થઈ તો લોકોને લાખો રૂપિયા ખર્ચો કરીને પણ ઓક્સિજનનો અભાવનો સામનો કરવો પડ્યો હતો. તો આપણે સૌ સાથે મળીને દાવતે ઇસ્લામીનો ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા કેમ્પેનમાં સાથ સહકાર આપીએ. હમણાં સુધી આપણું કચ્છમાં 1500થી વધારે વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે અને હજી એના ઉપર કામ જારી છે. અને સૌથી મોટી વાત આપણી એ છે કે આપણે એવી જગ્યા જ વાવેતર કરવાનું પાકું કરીએ છીએ કે જ્યાં એને આપણે વૃક્ષ બનાવી શકીએ. એમ નહીં કે ફક્ત આપણે ખાલી પૌધા રોપણ કરી અને પછી એની પાછળની કાંઈ એની ચામત ન થાય એવી નહીં. ભલે આપણે થોડા વાવીએ પણ એવી જગ્યા વાવીએ કે જ્યાં આપણે છોડ વાવવું છે અને એને વૃક્ષ બનાવવું છે. આભાર.